બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં ફરજ બજાવતા તાલુકા વિકાસ અધિકારી ઉપર રાત્રિના સમયે ટ્રલાતી સહિત અન્ય ઇસમોએ ભેગા વળી હુમલો કરતા ચકચાર મચી જવા પામી છે. તો બીજી તરફ આજે તાલુકા પંચાયતના કર્મચારીઓ દ્વારા રેલી યોજી ધાનેરા પ્રાંત અધિકારીને આવેદનપત્ર અને કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે. ધાનેરા તાલુકાના સામરવાળા વર્ષો પહેલા ગૌચરની જમીનને લઈ કૌભાંડ આચરાયું હતું અને તે બાબતે ગ્રામજનો દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરતા મુખ્યમંત્રીએ તપાસના આદેશ આપ્યા હતા. આ બાબતની તપાસ ધાનેરા તાલુકા વિકાસ અધિકારી મોસમસિંહ રાવજાડે કરી હતી. ત્યારે કૌભાંડ આચરનાર તલાટી જેસી બારોટે આ તાલુકા વિકાસ અધિકારીને તપાસ ન કરવા માટે ધાકધમકીઓ આપી હતી. તેમ છતાંય તપાસનો દોર ચાલુ રહેતા તલાટી સહિત અન્ય ઇસમોએ ભેગા મળી તાલુકા વિકાસ અધિકારીના ક્વોર્ટર ઉપર રાત્રિના સમયે હુમલો કર્યો હતો અને તાલુકા વિકાસ અધિકારીને જેમ તેમ બોલી ધાકધમકીઓ આપી હતી અને તાલુકા વિકાસ અધિકારીના પર્સમાંથી રોકડા રૂપિયા 5,000 પણ પડાવી લીધા હતા. ત્યારે તાલુકા વિકાસ અધિકારીએ તલાટી સહિત 4 લોકો સામે ધાનેરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી, પરંતુ આજ દિવસ સુધી કોઈ જ કાર્યવાહી ન થતા તાલુકા પંચાયતના કર્મચારીઓ દ્વારા વિશાળ રેલી યોજી ધાનેરાના નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી કાયદેસરની કાર્યવાહી કરવા માટેની માંગ કરવામાં આવી છે. તો બીજી તરફ ધાનેરા વિસ્તારના સરપંચોની એની ડેલિગેટો દ્વારા ધાનેરા તાલુકા પંચાયતને તાળા બંધ કરી તાલુકા પંચાયત આગળ ધરણા ઉપર બેઠા હતા. ત્યારે આજ જોઈ એવું લાગી રહ્યું છે કે ગુજરાત અધિકારી પણ સુરક્ષિત નથી તો અન્ય પ્રજાની તો વાત જ શું કરવી. સુરેશ ખલચાનો રિપોર્ટ, બનાસકાંઠા.